8 પ્રીપેડ મીટરો નાખવામાં આવ્યા હતા, જેમાં રિચાર્જ પૂરું થતાં જ વીજ પુરવઠો બંધ થવાનું અને મોટા બિલો આવતા હોવાની સમસ્યાને લઈને વીજ ગ્રાહકોએ સ્માર્ટ મીટર નાખવા સામે વિરોધ વ્યક્ત કર્યો. ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ મીટરને હવે પોસ્ટપેડ મીટરમાં કન્વર્ટ કરવામાં આવ્યા છે. હવે બિલ પણ જૂના મીટરમાં જે રીતે બનાવવામાં આવતું હતું તે જ રીતે સ્માર્ટ મીટરમાં રીડિંગ જોઈને બિલ બનાવવામાં આવશે તેવી પોસ્ટ MGVCL દ્વારા એક્સ ઉપર પોસ્ટ કરીને સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી છે. તેમજ પૂર્વ વિભાગના નાયબ ઇજનેર દ્વારા ગ્રાહકોની ખાતરી પણ આપવામાં આવી છે. ગોધરા ખાતે, ગોધરા પૂર્વ ખાતે મારા સબ ડિવિઝનમાં 5577 સ્માર્ટ મીટરો લાગ્યા છે. હવે જે બુધવારે 12 તારીખે જે ઘણા ગ્રાહકોને બિલોમાં જે ક્ષતિપૂર્ણ બેલેન્સ બતાવેલું હતું તેની પછતા અમારા MGVCL કોર્પોરેટ ઓફિસ દ્વારા ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટામાં કરવામાં આવેલ છે કે એ દરમિયાન અમારી જે સ્માર્ટ મીટરની એપ્લિકેશન અપડેટ ચાલુ રહી હતી, અપડેશન કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ટેકનિકલ કારણોસર ઘણા ગ્રાહકોની ના બેલેન્સમાં ક્ષતિપૂર્ણ બેલેન્સ જોવા મળેલ હતું. તે અંગેની ફરિયાદો ગ્રાહકો દ્વારા અહીંયા કચેરીએ આવેલ હતા અને આ બાબતે અમને જાણ પણ કરવામાં આવી હતી. અને આ જે એપ્લિકેશનમાં જે ક્ષતિપૂર્ણ બેલેન્સને ધ્યાનમાં ન લેવાની અમે વિનંતી કરેલ હતી. વધુમાં જે સ્માર્ટ મીટરોના તમામ ગ્રાહકોને હાલની જે પદ્ધતિ મુજબ બિલ આપવાના છે અને બિલ ભરવાની જે સામાન્ય પદ્ધતિ મુજબ જ નિયત સમયગાળો આપવામાં પણ આવશે, જેથી આ બાબતે ગ્રાહકોને કોઈ ચિંતા કરવાની. અયોધ્યામાં ફરી એકવાર નવનિર્મિત રામ મંદિરની